श्री रामकृष्ण कथामृत 141 संसार अने चाड़ियो। श्री रामकृष्ण पण आ भ्रम सहजे जाय नहीं। एक बार खेतर मा चोरो रातना चोरी करवा जाय छे। खेतरना मालिके माणसना आकारनो घासनो एक चाड़ियो उभो करी राख्यो छे डर बतावा सारो। चोरो एने साचो माणस समझीने कोई रीते खेतरमां घुसी शकता नथी। तेओमांथी एक जणे पासे जईने जोयुं तो चाड़ियो। तेणे आवीने तेमने कह्युं के बीवानी जरूर नथी पण तोय पहेला आवे नहीं। कहे छे के छाती धड़क धड़क थाय छे। त्यार पछी पहेला ए चाड़ियाने जमीन पर पाड़ी दीधो અને કહેવા લાગ્યો કે એ કંઈ નથી, એ કંઈ નથી, નેતી નેતી। ડોક્ટર: આ તો બહુ મજાની વાત। શ્રી રામકૃષ્ણ હસીને: હા, કેવી વાત? ડોક્ટર: બહુ સરસ। શ્રી રામકૃષ્ણ: તો એક થેન્ક યુ આપો। ડોક્ટર: તમે શું સમજતા નથી મારા મનનો ભાવ? કેટલી મુશ્કેલી વેઠીને તમને અહીં જોવા આવું છું। શ્રી રામકૃષ્ણ હસીને: ના ભાઈ, મૂર્ખાઓને માટે કંઈક બોલો। રાવણ મરાયા પછી વિભીષણ લંકાનો રાજા થવા ઈચ્છે નહીં। તેમણે કહ્યું કે રામ, તમે મળ્યા છો, પછી વળી રાજા થઈને શું કરવું? રામે કહ્યું કે વિભીષણ, તમે મૂર્ખાઓને માટે રાજા થાઓ। જેઓ કહે છે કે તમે રામની આટલી બધી સેવા બજાવી, તેના બદલામાં તમને શું મળ્યું? એવાઓને ઉપદેશ સારું, તમે રાજા થાઓ। ડોક્ટર: અહીં એવું મૂર્ખ કોણ છે? શ્રી રામકૃષ્ણ હસીને: ના ભાઈ, અહીં કાલુ માછલી પણ છે અને શંખલા પણ છે, સૌનું હાસ્ય।